गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित आपणे सरवाळाना दाखला शीखी गया छे। हवे आजे आपणे जोईशुं बादबाकीना दाखला। जुओ, अहींया मैडम तमने बादबाकीना दाखला शीखवाड़ी रह्या छे, ते तमारे ध्यानपूर्वक समझी विचारीने तमारी गणितनी नोटबुकमां करवाना रहेशे। अहींया जुओ, पहेलो दाखलो छे आपणो 8 - 4। आपणे अहींया आ केटली संख्या छे 8, तो आपणे केटला मींडा करवाना छे? तमे गोळ मींडा पण करी शको छो अथवा तो लाइन पण दोरी शको छो, बराबर। तो अहींया 8, तो तमारे 8 गोळ मींडा गणीने करवाना छे। 1 2 3 4 5 6 7 8। હવે આપણે એમાંથી 8માંથી કેટલા બાદ કરવાના છે? જુઓ, બાદબાકી એટલે કે બાદ કરવાના, કાપી નાખવાના, બરાબર। સરવાળાના દાખલામાં આપણે ઉમેરતા હતા, પણ બાદબાકીના દાખલામાં આપણે શું કરવાનું છે? કાપી નાખવાના છે, એટલે કે ઓછા કરવાના છે। એટલા 8માંથી આપણે 4 બાદ કરવાના છે, એટલે તમારે પાછળથી બાદ કરવાના। જુઓ, 1 2 3 4, બાદ કરતી વખતે તમારે આડી ક્રોસમાં લાઈન દોરી દેવાની, એટલે કે એટલા આપણે બાદ કરી દીધા છે। હવે 4 બાદ કરી દીધા, હવે કેટલા બાકી રહ્યા? જુઓ ગણો, 1 2 3 4, એટલે કે આપણો જવાબ શું આવ્યો? 4, બરાબર। ચલો બાજુમાં બીજો દાખલો જુઓ, કેટલી સંખ્યા છે? 5, તો 5 મીંડા તમારે કરવાના છે। 1 2 3 4 5, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5માંથી 4 કાપો। ચલો 1 2 3 4, તો કેટલા વધ્યા? 1, એટલે તમારો જવાબ શું આવ્યો? 1, બરાબર। હવે આગળનો દાખલો છે, જુઓ, 4 - 2, 4 - 2, એટલે કે તમારે કેટલા મીંડા કરવાના? 4, 1 2 3 4, અને શાંતિથી કાળજીપૂર્વક મીંડા કરવાના, વધારે ઓછા મીંડા ના થાય ધ્યાન રાખવાનું। 4 મીંડા કર્યા, હવે આપણે એમાંથી કેટલા બાદ કરવાના છે? 2, પાછળથી કાપો। 1 2, કેટલા વધ્યા? 1 2, એટલે તમારો જવાબ શું આવ્યો? 2। ચલો આગળનો દાખલો જુઓ, કેટલા છે આ? 3, એટલે તમારે કેટલા મીંડા કરવાના? 3, 1 2 3, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 2, 1 2, કેટલા વધ્યા? 1, એટલે તમારો જવાબ શું આવ્યો? 1। આગળ જુઓ, કેટલી સંખ્યા છે? 6, 1 2 3 4 5 6, એમાંથી આપણે કેટલા કાપી નાખવાના છે? 4 કાપો। ચલો 1 2 3 4, કેટલા વધ્યા ગણો? 1 2, શું જવાબ આવ્યો? 2। એ જ પ્રમાણે આગળ જુઓ, કેટલી સંખ્યા છે? 2, 1 2, હવે એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 1, એટલે પાછળથી 1 કાપી નાખવાનો, 1, કેટલા વધ્યા? 1, એટલે કે તમારો જવાબ 1। આ રીતના આપણે બાદબાકીના દાખલા શીખવાના છે, બરાબર। તમારી જાતે ગણિતની નોટમાં આ રીતે બાદબાકીના દાખલા કરવાના રહેશે, મેડમ બીજા દાખલા આપશે, એ તમારે જાતે ગૃહ કાર્યમાં કરવાના છે। આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું। નમસ્તે।